નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતના લોકગાયક એવા જિગ્નેશ કવિરાજને તમે જાણતા હશો. જિગ્નેશ કવિરાજ આખા ગુજરાતમાં તેમના આલ્બમ સોંગ માટે જાણીતા છે અને તેઓ દુનિયાભરમાં તેમના લાઈવ પ્રોગ્રામ કરતા રહે છે. ત્યારે તેમના એક લાઈવ પ્રોગ્રામમાં તેમણે એક તેમની હકીકત જે વાત જણાવી હતી તે જાણી તેમના બધા ચાહકોને પણ આશ્ચર્ય થયું હતું. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું જિગ્નેશ કવિરાજે તેમના લાઈવ પ્રોગ્રામમાં કઈ એવી વાત કરી હતી. જિગ્નેશ કવિરાજે એક પ્રોગ્રામમાં કહ્યું હતું કે 2 વર્ષ પહેલાની આ વાત છે, આ વાત મારા ઘરની છે, કોઈ બનાવેલી વાત નથી. જિગ્નેશ કવિરાજે કહ્યું હતું કે મારા ઘરે 2 દીકરીઓ છે, દીકરો હતો નહીં. જ્યારે હું અહીં ભગુડા પ્રોગ્રામ કરવા માટે આવ્યો હતો ત્યારે મેં માતાને કહ્યું હતું મોગલમાં મારા ઘરે આ સમયે જો દીકરાનો જન્મ થશે તો હું અહીં દર્શન કરવા આવીશ અને મંદિરમાં તમારો ફોટો લગાવીશ. અને જ્યારે હું આ પ્રોગ્રામ કરીને મંદિરમાંથી નીકળતો હતો ત્યારે જ મને મારા ઘરેથી ફોન આવ્યો હતો કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. માં મોગલે મને દરવાજાની બહાર પણ ન નીકળવા દીધો હતો અને મારી માનતા પૂરી કરી હતી. જિગ્નેશ કવિરાજે વધુ જણાવતા કહ્યું હતું કે ભગુડાવાળી માતા તારા પરચા અપરંપાર છે. મેં મારી જિંદગીનું પહેલું ગીત મારી મોગલ છે મછરાળીએ લખ્યું હતું. માં મોગલે મારી જીવનની સૌથી મોટી ઈચ્છા એક જ ઝટકામાં પૂરી કરી દીધી હતી. આવી રીતે માં મોગલે જિગ્નેશ કવિરાજનો પરચો પૂરો કર્યો હતો. તો મિત્રો, તમે પણ માં મોગલને માનતા હોય તો કોમેન્ટમાં જય મોગલ લખો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે.